गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 2 एमां अंग्रेजी विषय भणीशुं। तो दरेक विद्यार्थी अंग्रेजीनी चोपड़ी बार काढशे अने यूनिट नंबर 11 એટલે કે 11 વર્ડ બિલ્ડિંગ એટલે કે ઊંચી ઇમારત, બિલ્ડિંગ એટલે કે ઊંચી ઇમારત। હવે એની અંદર ભાગ નંબર 1 આપેલો છે એટલે કે 1 થિંગ્સ વી વેર। શું થિંગ્સ વી વેર? થિંગ્સ વી વેર, તો અહીં આપેલું છે થિંગ્સ વી વેર। તો એમાં તમારે થિંગ્સ વી વેર કે જે આપણે રોજિંદા જીવનની અંદર જે ઉપયોગ કરીએ છીએ જેનો એનું થિંગ્સ વી વેર એટલે કે આપણે રોજિંદા જીવનમાં જે કપડાંનો ઉપયોગ કરીએ છીએ તે। તો ફ્રોક પહેલું આપ્યું છે, ફ્રોક એફ આર ઓ સી કે ફ્રોક, પછી સ્કર્ટ એસ કે આઈ આર ટી, તમે સ્કર્ટ પહેરો છો ને તે સ્કર્ટ, પછી શર્ટ એસ એચ આઈ આર ટી શર્ટ, પછી શોર્ટ્સ એટલે કે ચડ્ડો એસ એચ ઓ આર ટી એસ, પછી ટ્રાઉઝર્સ એટલે કે પેન્ટ ટી આર ઓ યુ એસ ઈ આર એસ ટ્રાઉઝર્સ, પછી શૂઝ એસ એચ ઓ ઈ એસ શૂઝ એટલે કે બૂટ, પછી સ્કોસ, સ્કોસ એટલે કે મોજા એસ ઓ સી કે એસ, સ્વેટર એસ ડબલ્યુ ઈ એ ટી ઈ આર સ્વેટર, પછી રેઇનકોટ આર એ આઈ એન સી ઓ એ ટી રેઇનકોટ, પછી વોચ, વોચ એટલે ઘડિયાળ ડબલ્યુ એ ટી સી એચ વોચ એટલે ઘડિયાળ, પછી બેલ્ટ બી એ બી ઈ એલ ટી બેલ્ટ એટલે પટ્ટો, તમે સ્કૂલમાં આવો છો ને જે તમે પેન્ટ ઉપર પટ્ટો પહેરો છો ને તે બેલ્ટ, પછી રિંગ આર આઈ એન જી રિંગ એટલે વીંટી, હેર બેન્ડ એચ એ આઈ આર બી એ એન ડી જે માથામાં વાળો છો ને તે, પછી રિબિન આર આઈ ડબલ બી ઓ એન રિબન એટલે તમે માથામાં વાળો છો ને તે, બેંગલ્સ એટલે કે બંગડી બી એ એન જી આઈ જી આઈ સોરી બી એ એન જી એલ ઈ એસ બેંગલ્સ એટલે કે બંગડી, સી એ પી કેપ, કેપ એટલે ટોપી, સ્કાર્ફ સી એસ સી એ આર એફ સ્કાર્ફ એટલે તમે શિયાળામાં પહેરો છો ને તે। હવે થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ, જે આપણે ક્લાસરૂમમાં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તે વસ્તુઓ અહીં દર્શાવવામાં આવે છે। તો ક્લાસરૂમની અંદર શું હોય છે? બ્લેકબોર્ડ હોય છે, પછી ડસ્ટર હોય છે, પછી ચોક, ચાર્ટ જે જુદા જુદા ચાર્ટ હોય છે ને તો આ છે આલ્ફાબેટનો હોય, પછી પછી પ્રાણીઓનો હોય, પછી ફળોનો હોય, એવા બધા હોય છે ને ચાર્ટ, તે મેપ, મેપ એટલે કે નકશો, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો નકશાની જરૂર પડે છે, પછી કેલેન્ડર, કેલેન્ડર એટલે કે આજે કઈ તારીખ થઈ કઈ તિથિ થઈ એ જોવા માટે આપણે કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ। તો પહેલું છે બ્લેકબોર્ડ, પછી ડસ્ટર, ચોક, ચાર્ટ, મેપ અને કેલેન્ડર। તો બ્લેકબોર્ડનો સ્પેલિંગ છે બી એલ એ સી કે બી ઓ એ આર ડી બ્લેકબોર્ડ એટલે બોર્ડ, ડસ્ટર ડી યુ એસ ટી ઈ આર, પછી ચોક સી એચ એ એલ કે, ચાર્ટ સી એચ એ આર ટી ચાર્ટ, મેપ એમ એ પી મેપ એટલે નકશો, કેલેન્ડર
C-A-L-E-N-D-A-R. પછી બીજું શું હોય? ટેબલ, T-A-B-L-E, ટેબલ, જે ટીચરની સામે હોય છે ને તે. ચેર, C-H-A-I-R, ચેર એટલે ખુરશી. પછી બેન્ચ, તમે બધા બેસો છો ને બેન્ચ ઉપર, તે બેન્ચ, B-E-N-C-H, બેન્ચ. પછી બેગ, તમે બધા બેગ લઈને આવો, તે B-A-G, બેગ એટલે બેગ. બુક, B-O-O-K, બુક એટલે ચોપડી. પેન્સિલ, P-E-N-C-I-L. પછી પેન, P-E-N. પછી કંપાસ બોક્સ, જે તમે કંપાસ લઈને આવો છો ને જુદા જુદા આકારના, કોઈ ગાડીના આકારનો લાવશે, પછી કોઈ ઉપર ચિત્ર દોરેલો હોય એવો લાવશે. C-O-M-P-A-S-B-O-S, કંપાસ બોક્સ. પછી વોટર બોટલ, તમે વોટર બેગ લઈને આવો છો ને તે W-A-T-E-R-B-O-T-L-E. પછી કબાટ, જે કબાટ હોય છે ને એની અંદર આપણે બધા પુસ્તકો, જે ટીચરની જીવન, જે ટીચરની જરૂરિયાત પડતી હોય બધી બુક્સ અંદર રહેતી હોય, પછી ચોક, પેન્સિલ એ બધું ટીચરનું રહેતું હોય તે કબટ. તો C-U-P-B-O-A-R-D, કબટ. પછી ડસ્ટબિન, તમે જે કચરો નાખો છો ને તે D-U-S-T-B-I-N, ડસ્ટબિન એટલે કે કચરા પેટી. પછી ફેન, F-A-N, ફેન એટલે પંખો. આ બધી જે વસ્તુઓ હતી, જે થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ, તો આ બધી જ વસ્તુઓ આપણા ક્લાસરૂમની અંદર હોય છે ફરી વાર. તો બ્લેકબોર્ડ હોય, ડસ્ટર, ચોક, ચાર્ટ, મેપ, કેલેન્ડર, ટેબલ, ચેયર, બેન્ચ, બેગ, બુક, પેન્સિલ, પેન, કંપાસ બોક્સ, વોટર બોટલ, કબાટ, ડસ્ટબિન અને ફેન. તો આ બધી જ વસ્તુઓ આપણે ક્લાસરૂમમાં હોય છે. તો આ બધાના સ્પેલિંગ હું બોલી છું તે તમારી અંગ્રેજીની નોટબુકમાં બે વાર લખવાના રહેશે. અને ઉપર આપેલા છે બીજા વનમાં થિંગ્સ વી વેર, જે આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, તે પણ તમારે આ લખવાના રહેશે. તો અહીં આપણું અંગ્રેજીમાં લેસન નંબર 11 એ અહીં પૂરું થાય છે. તો દરેક વિદ્યાર્થી અંગ્રેજીની ચોપડી પૂરી કરી નાખશે. થેન્ક યુ.